बनासकांठा जिल्लाना मुख्य मथक पालनपुर में जूना आरटीओ चेकपोस्ट नजीक आवेली रेलवे फाटक नजीक थी पसार थता अमदावाद थी आबू रोड और अमदावाद थी अंबाजी ने जोड़ता मार्ग पर थ्री लेन एलिवेटेड ब्रिज की कामगिरी चाली रही है। छेल्ला दोढ़ वर्ष थी चाली रहेली आ कामगिरी में कॉन्ट्रेक्टर की गंभीर बेदरकारी सामे आवी। 50 फूट ऊंचा तैयार थयेला ब्रिज पर स्टीलना सरिया स्टीलना गडर सहित मोटी चीज वस्तुओं पहोंचाड़वा क्रेन लगावाई है। बाजू में चालू रस्ते क्रेन द्वारा आ तमाम साधन सामग्री पहोंचाड़ाई रही है। महत्वनी बात है कि मार्ग ने डायवर्जन आपवा कि मार्ग पर बेरिकेड के सेफ्टी रिबीन लगावानी जग्याए कॉन्ट्रेक्टर जाने पोतानी जवाबदारी में हाथ ऊंचा करता होय तेवी स्थिति में मार्ग पर पसार थता वाहन चालकों पर मौतनुं संकट टोली रह्या होय तेवा दृश्य जोवा मळ्या। कामगिरी थई रही छे ए बहु सारी थई रही छे अने पण आ जे जोखमी जे ऊपर जे सळिया चढ़ावे छे एना कारणे कॉन्ट्रेक्टर ने जागवानी जरूरत छे नीतर एमां कोई पण जाननुं जोखम थई शके छे तेवी संभावना छे। पालनपुर माटे आ बीज ए आशावादना बहु उपयोगी बने छे एवो छे पण कॉन्ट्रेक्टर जो आवी बाबत गंभीरतानी नोंध नहीं ले तो नहीं चलाई लेवामां आवे कारण के अहींथी લાખો લોકો રોજના પસાર થાય છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં થ્રી લેન એલિવેટેડ બ્રિજ બનવા જઈ રહ્યો છે। મહત્વની વાત છે કે રાજ્યનો સૌપ્રથમ આ બ્રિજ છે તે અહીંયા બનવા જઈ રહ્યો છે। મહત્વની વાત છે કે છેલ્લા દોઢ વર્ષથી આ બ્રિજની જે કામગીરી છે તે ચાલી રહી છે। અમદાવાદથી આબુ રોડ અને અમદાવાદથી અંબાજીને જોડતો જે માર્ગ છે તે માર્ગ પર હવે આ થ્રી લેન એલિવેટેડ બ્રિજ છે તેનું નિર્માણ કાર્ય છે તે ચાલી રહ્યું છે। પરંતુ આ નિર્માણ કાર્ય છે તે ખૂબ જ જોખમી રીતે ચાલી રહ્યું હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સીધા દ્રશ્યો મેં આપને બતાવવા માંગીશું કે આ જૂના આરટીઓ ચેકપોસ્ટ નજીક આ બ્રિજની કામગીરી ચાલી રહી છે અને આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ક્રેન છે, ક્રેન દ્વારા લોખંડના જે ગડરો અને સળિયા છે તેને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે। બાજુમાંથી જે વાહનો છે તે પસાર થઈ રહ્યા છે। અમદાવાદથી આબુ રોડ તરફ જતા જે વાહનો છે તે બાજુમાંથી જ પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે કોઈ ડાયવર્ઝન નથી અપાયું, જે સેફ્ટી રિબીન બાંધવી જોઈએ તે રિબીન નથી બંધાઈ કે કોઈ બેરિકેડ પણ નથી મુકાયા। એક્ઝેક્ટ ક્રેનની બાજુમાંથી આ વાહનો છે તે પસાર થઈ રહ્યા છે। બીજી તરફ ઉપરથી લોખંડના સળિયા છે તે ક્રેન પર બાંધીને નીચે ઉતારવામાં આવી રહ્યા છે। કોઈ પણ સમયે આ જો ક્રેન છટકે અને જો લોખંડના સળિયા નીચે પટકાય તો ભારે જાનહાનિ થવાની શક્યતા છે તે અત્યારે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય દિવસોથી આવી ગંભીર બેદરકારી છે તે કોન્ટ્રાક્ટર દ્વારા દાખવવામાં આવી રહી છે। ત્યારે હવે કોન્ટ્રાક્ટર ક્યારે જાગે છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ક્યારે જાગે છે તે તો હવે જોવું રહ્યું। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।